गुड मॉर्निंग स्टूडेंट्स, आज के स्वाध्याय ना वधारा दाखला जेनी अंदर 33 અને 34 તમને એ રકમ આપી છે કે ઘન વીજભારિત પ્લેટ છે અને ઋણ વીજભારિત પ્લેટ છે. આની અંદર આપણે ઇલેક્ટ્રોન ને મુક્ત પતન કરાવી છે. મુક્ત પતન કરાવે એટલે સીધી વાત છે કે એના થોડા બે ત્રણ શબ્દો ક્લિયર કરી દઈએ. એનું દળ એમ, એનો વિદ્યુત ભાર મારે લખવો છે. ધારો કે એનો વિદ્યુત ભાર ક્યુ છે, તો આ બિંદુથી ગતિ કરતો હશે એટલે આના સ્પર્શકની દિશાનો વેગ ધારો કે vx છે, તો ભણી ગયા વેગ. વેગ બરાબર અંતર ભાગ્યા સમય. અંતર એટલે x કહી દઈએ, સમય એટલે t. આપણે આના ઉપરથી t ના કરતા બનાવીએ તો x ભાગ્યા vx. vx એટલે x નો વેગ નો x દિશાનો ઘટક. vx એટલે વેગ નો x દિશાનો ઘટક. તો t મળી ગઈ. સર આપણે પ્રવેગ લઈ શકીએ, તો પ્રવેગ લાવવા માટે બળના બે સૂત્રો યાદ કરાવો, F is equal to ma અને F is equal to QE. ચલો આની ઉપરથી પ્રવેગ શોધી કાઢીએ તો A is equal to QE by L. બોલો મારી પાસે પ્રવેગ તૈયાર, એ સમય તૈયાર છે, આ બંને પાકા થઈ ગયા. જેવું આ બંને આપણને મળી જાય, આ બંને સૂત્ર યાદ કરો, અંતર વાળું 11 નું ધોરણ મુક્ત પતન કરાવો તો d બરાબર v0 t plus half a t square. ચલો d ધારો કે આ અંતર y છે તો y is equal, આ તો 0 થશે. મુક્ત પતન કરાવો એટલે એનો પ્રારંભિક વેગ કેવો હોય, 0 plus half a t square. ચલો એની જગ્યાએ શું લખાશે, તો એની જગ્યાએ લખાશે QE by T square. તો T ની જગ્યાએ X upon VX. બધું સમીકરણ વ્યવસ્થિત લખાવો તો Y is equal to half QE by N X square upon VX square. હવે આ પદને થોડુંક હજી વ્યવસ્થિત લખો તો QE X square upon 2m vx square. દેખી શકાય છે કે મારી પાસે y વાળું સમીકરણ તૈયાર. તો સર આની ઉપરથી શોર્ટ ટ્રિક બનાવી હોય તો આવું લખાય, y ચલે છે x square. કારણ કે બધી વસ્તુ તો અચળ થવાની, y ચલે છે x square છે, એનો મતલબ જ થયો કે આ ગતિપથ, ગતિપથ પરવલય આકાર, પરવલય આકાર થશે. યાદ આવ્યું કેમ પરવલય આકાર, તો ભૂલી ગયા, પ્રક્ષિપ્ત ગતિ 11મું ધોરણ ચેપ્ટર 4, એટલે આ થઈ ગયું પરવલય આકાર. હવે 34માં આવ્યું છે કે એની કિંમતો તમને આપી દીધી કે આવી આવી કિંમતો છે તો તમારે શોધવાનું છે x. તો ચલો આગળ સમીકરણ તૈયાર છે, એમાંથી આપણે આ x ના કરતા બનાવીએ તો x² બરાબર 2my vx નો સ્ક્વેર અંડર રૂટ QE. બધી કિંમતો મૂકી દઈએ. ચલો ધેટ ઇમ્પ્લાઇઝ x સ્ક્વેર 2, ઇલેક્ટ્રોન નું દળ 9.1 ગુણ્યા 10 ની માઇનસ 31, y તમને આપ્યું છે 0.5 સેન્ટીમીટર એટલે 10 ની માઇનસ 2, vx x દિશામાં વેગનો ઘટક આપ્યો છે 2 ગુણ્યા 10 ની 6 નો સ્ક્વેર, Q ઇલેક્ટ્રોન નો વીજ ભાર 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19, E વિદ્યુત ક્ષેત્ર તમને આપ્યું છે 9.1 ગુણ્યા 10 ની 2. બધી જ વેલ્યુ તૈયાર, ચલો ફટાફટ કિંમત મૂકી દેશો એટલે 2.5 ગુણ્યા 10 ની માઇનસ 4, વર્ગમૂળ કાઢશો એટલે ફાઇનલી તમને x મળશે 1.58 ગુણ્યા 10 ની માઇનસ 2 મીટર, એટલે એપ્રોક્સિમેટલી 1.6 સેન્ટીમીટર. જોઈ શકાય છે કે સેલો દાખલો વધારાના સ્વાધ્યાયનો 33મો અને 34મો દાખલો.